તો હવે આગળ વાત કરીએ તો બગસરાની. બગસરાના પીસડિયા ગામે વિધિના બહાને ફોર્ડ લોકોને માત્ર ગણતરીના દિવસોમાં જ અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડિયા ગામે વિધિના બહાને ફોર્ડ લોકોએ 24,80,000 પડાવી લીધેલ પીઠડિયા ગામે ખેડૂતને પોતાના ઘરમાં સંકટ દૂર કરવા અને શાંતિ કરી આપવાના બહાને વિશ્વાસને લઈને રૂપિયા પડાવેલ અને ખેડૂતને વિધિના બહાને અલગ અલગ જગ્યાએ બોલાવીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ તેમજ સોનાના દાગીના સહિત પૈસા પડાવી લીધા હોય આ અંગે બગસરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ કે મકવાણાએ ગુનો નોંધી ફોર્ડ લોકોને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા હોય તેવા સમયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લેપ રાય દ્વારા ગુનાની ગંભીરતાને લઈને અલગ અલગ ટીમોની રચનાઓ કરીને અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ સોસાયટીમાં અંધશ્રદ્ધા ફેલાવવાના અને રૂપિયા પડાવનારા ઈરાદા આંટાફેરા કરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી. આ અંગે ઝડપાયેલા વ્યક્તિને પૂછપરછ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 15,68,980 મુદ્દામાલ સહિત ઇકો ફોર વ્હીલ ગાડી કબજે કરેલ છે. તેવા સમયે ગત તારીખ 13/9/2020 રોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે પીઠડિયા ગામના ખેડૂત જયંતિભાઈ વશરામભાઈ પીપરિયાએ ફરિયાદ નોંધાવેલ હોય જે અન્વયે ભાવનગર રેન્જ IGP અશોકકુમાર યાદવની સૂચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા ગુનાને ગંભીરતા લઈને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તેમના રૂપિયા અને દાગીના પડાવી લેનાર આરોપીઓને પકડી પાડવામાં અને ગયેલ મિલકત પાછી મળે તે માટે સતત કાર્યવાહી હાથ ધરેલ હોય ત્યારે અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RK કરમટા અને પોલીસ ઇન્સ્પેક્ટર PN મોરી સહિતના એલસીબી ટીમને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એલસીબી ટીમ દ્વારા આ ગુનાની વિગતો તપાસીને આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરેલ હોય ત્યારે અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ સોસાયટીમાં અંધશ્રદ્ધા ફેલાવવા અને રૂપિયા પડાવવાના ઈરાદે આંટાફેરા મારતા આરોપી રૂખડનાથ ગુલામનાથ ચૌહાણ ઉર્ફે વગાસિયા બાપુ ધંધો ભિક્ષાવૃત્તિ રહેવાસી ખીરસરા અને જાનનાથ સુરમનાથ પઢિયાર ઉર્ફે ગુરુદેવ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી મકનસર વાદીપરા જિલ્લો મોરબી કવરનાથ રૂમાલનાથ ભાટે રહેવાસી મકાનસર વાદીપરા જિલ્લો મોરબી નરેશનાથ રૂખડનાથ પઢિયાર ધંધો મજૂરી કામ રહેવાસી મકનસા વાદીપરા જિલ્લો મોરબી ઘાસનાથ રૂખડનાથ પઢિયાર ધંધો મજૂરી કામ રહેવાસી મગનસર વાદીપરા જિલ્લો મોરબી ને ઝડપીને તેમની પાસેથી રોકડ 7,85,500 તથા સોનાના ઘરેણા કિંમત રૂપિયા 4,83,480 અને ગુના સમયે ઉપયોગમાં લેવાયેલી ઇકો ફોર વ્હીલ ગાડી નંબર GJ 37F 3726 કિંમત રૂપિયા 3,00,000 સહિતની કુલ રકમ 15,68,980 મુદ્દામાલ કબજે કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ તપાસતા રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ અને કવરનાથ રૂમાલનાથ ભાઠી ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ભગવા કપડાં અને મારા ધારણ કરીને ઘરે ઘરે ફરી અને વગાસિયા બાપુનું નામ ધારણ કરી પોતે કચ્છમાંથી આવે છે અને જૂનાગઢ જવું છે તેવું જણાવી ભોરા માણસોની આસ્થાનો ગેરલાભ ઉઠાવીને જીવનમાં ખૂબ જ સંકટ છે તેવી બીક અને ડરપોક વાતો બતાવીને આ સંકટ ટાળવાના બહાને વિધિ કરાવી જોશે જે બહાને તે મોબાઈલ નંબર તેમને અવારનવાર ફોન કરી અવારું જગ્યાએ વિધિ કરવા માટે બોલાવી ત્યાં વિધિ શરૂ કરી અગાઉ નક્કી થયા મુજબ નરેશનાથ રૂખડનાથ મોઢામાં કંકુ રાખીને જમીન પર પડી જઈ લોહી નીકળતું હોય તે રીતે કંકુ મોઢામાંથી કાઢી તરફડિયા ખાવા મળતો જેથી વિધિ અવરી પડી છે એટલે કે આ છોકરાને તકલીફ થઈ રહેશે તેવું કહાણ આ છોકરાના અધૂરા વિધિના બહાનું બતાવવાનું રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વગાસિયા બાપુ મુક્કા આવે છે તેવું જણાવીને અલગ અલગ જગ્યાએ બોલાવીને નરેશનાથ રૂખડનાથ પઢિયાર વિધિ અને ધૂપ દેવડાવવાની નાની મોટી રકમ તથા ઘરેણા પડાવ્યા હતા અને છેલ્લા એકાદ વર્ષથી આ રીતે અંધશ્રદ્ધા ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હોય. આ અંગે વધુ વિગત આપતા DYSP MS રાણાએ જણાવ્યું હતું કે અશોક મળવર ZSTV અમરેલી વશરામભાઈ પીપળિયા પીઠડિયા ગામના
બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને બગાસિયા બાપુ તથા તેમના ગુરુ તથા અન્ય ત્રણ આરોપીઓના વિરુદ્ધમાં પોતાને ઇમોશનલી વિશ્વાસમાં લઈ પોતાની પત્નીનું જે માનસિક સ્થિતિ છે એને સારા કરવા માટે થઈ અને અમુક અલગ અલગ જગ્યાએ વિધિ દરમિયાન બોલાવી અને 24,80,000 રૂપિયાનું એમને ચીટિંગ કરેલું, જેના ફરિયાદ અનુસંધાને રેન્જ આઈજી સાહેબ શ્રી સાહેબના સૂચના અનુસંધાને એસપી સાહેબ શ્રીએ 3 ટીમો અલગ અલગ ની રચના કરી અને આ ઇન્વેસ્ટિગેશન માટે લગાડેલા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે, ઇન્ચાર્જ પીઆઈ વિક્રમટા સાહેબ તથા પીએન મોરી સાહેબ પીએસઆઈ, એ લોકો આજે પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચિત્તલ રોડ ઉપર આ ગેંગ ફરીથી કોઈ શિકારની શોધમાં ફરતી હતી. એ દરમિયાન એ લોકોને પૂછપરછ દરમિયાન શંકા જતા એમને વધારે પૂછપરછમાં પોતે ગુનો કબૂલ કરતા હોય એમને અટક કરી લીધેલા છે. તેમની પાસેથી ટોટલ રૂપિયા 15,68,980 રૂપિયાનો મુદ્દામાલ, કેશ રૂપિયા 7,85,000 તથા ઘરેણા તથા ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલી ઇકો ગાડી કબજે કરી અને કુલ આરોપીઓને અટક 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. જે આરોપીઓ રૂખડનાથ ગુલાબનાથ, જે પોતે વગાસિયા બાપુ તરીકે પોતાને પ્રસ્થાપિત કરતા હતા, જેઓ હાલ ખીરસરા રાજકોટના ખીરસરા ગામે રહે છે, તથા તેની સાથેના જે બીજા જે આરોપીઓ છે જેનું નામ જાગનાથ, કવરનાથ, પછી નરેશનાથ, તેઓ મોરબી ખાતે જે વાદીપર આવેલું છે ત્યાં રહે છે. આ લોકો અલગ આ લોકોની દરેક જે વ્યક્તિઓને વિશ્વાસમાં લેવાની એમઓ એવી છે કે પોતે અલગ અલગ જગ્યાએ જઈ અને પોતે કચ્છમાંથી આવે છે અને જુનાગઢ જાય છે અને પોતે સાધુના વેશમાં જઈ અને દરેક વ્યક્તિને એક કંઈક ને કંઈક દુઃખ તો હોય જ, એટલે એ પોતે કે તમે બહુ દુઃખી છો, તમારું જે કામ કરો છો એનું તમને પૂરતું વળતર નથી મળતું, અથવા બીમારીના અનુસંધાને એમને વિશ્વાસમાં લઈ અને પછી અલગ અલગ જગ્યાએ આ રીતે વિધિ માટે બોલાવી. અને એમાંથી જે નરેશનાથ કરીને છે, પોતાના મોઢાની અંદર કંકુ એડવાન્સ અગાઉથી કંકુ મૂકી રાખે, પછી વિધિ દરમિયાન અચાનક જ લોહી નીકળતું હોય તેવો ઢોંગ કરી અને પોતે બેહોશ થવાનું નાટક કરે અને એ બે આ વિધિ છે એ અવળી પડી છે એમ કરી અને તાત્કાલિક પહેલાં પાસેથી ફરીથી વિધિ કરવી પડશે અને ફરીથી બીજી વિધિના પૈસા એ રીતે કરી અને એની સાથે દરેક પેલા લોકો સાથે છેતરપંડી કરતા હોય છે. આ દરમિયાન અત્યારે આજે અટક કરી અને આવા અગાઉ કેટલા ગુનાઓ એમણે કરેલા છે અને કોને કોને આ રીતે એમણે છેતરપિંડી કરેલી છે દરેક બાબતની પૂછપરછ કરવામાં આવશે. આજ રોજ 11:30 વાગે આ